नामांकित प्रोविजन स्टोर की दुकान में नगरपालिका टीम द्वारा दरोड़ा पाड़वामां आव्या हता, जेमां तेल अने गुटखानो जत्थो पकड़ाता दुकान अने गोडाउन सील करवानी तजवीज हाथ धराई हती। दुकानदारे अनेक लोकोने एक्सपायर तेल वेचता होवानुं सामे आवता नगरपालिकाए कार्यवाही हाथ धरी हती। अहेवाल ग्रीश जोशी, बनासकांठा। ત્યારે આ કોરોના વાયરસથી લોકડાઉન ભારત સરકારે જો લોકડાઉન કરેલું હોય તેમ છતાં પણ આ કરિયાણા વાળો છેલ્લા એક અઠવાડિયાથી માલ વેચી રહ્યો છે, ચોવીસ કલાક દુકાન ચાલુ રાખ્યો છે, વારંવાર એને કહેતા પણ દુકાન બંધ નહીં કરી, અને તેમ છતાં પણ એની બધ ઈરાદો કે જે મોમેડનના એરિયાના લોકો જે આવે છે એને ડુપ્લિકેટ તેલ અને એસ્પેડેટ વગરનું તેલ કે જે 2018 નો એની એસ્પેડેટ 2018 માં પૂરી થાય છે અને 2020 માં પણ એક તેલ વેચે છે, ગુટકા વેચે છે, અને એને જણાવતા એમ કહે છે કે મારા કડે એક અધિકારીનો મોટો હાથ છે। એટલે મારે સરકારને મારી એટલી નમ્ર વિનંતી છે કે આવા માણસોને સપોર્ટ કરતા અધિકારીઓ કે તો જાગી અને આવા લોકોને અમે કાયદેસરની કાર્યવાહી કરે, નહીતર કાલે અમે હું મારા કોંગ્રેસના તમામ કાર્યકર્તા લઈને આ દુકાનની આગળ ધરણા કરીશ અને હું આત્મહત્યા કરીશ જો આ કાર્યકર્તા એના જો કોઈ કાયદેસર કોઈ પણ અધિકારીઓ કાયદેસર કાર્યવાહી નહીં કરી તો, કારણ કે મારો દેશની મારા ગામની લોકો આજે મરી રહ્યા છે, લોકોને ખાવાનો પાપો છે, એ ટાઈમે આ લોકો લૂંટે અને ડુપ્લિકેટ તેલ વેચતા હોય, ડુપ્લિકેટ ગુટકા વેચે, ગુટકાનું બંધ કરાવ્યું છે, નગરપાલિકાએ કીધું છે, તેમ છતાં આ માણસના કેડે કેનો હાથ છે એ પણ તમે મીડિયા વાળા પણ જાણો છો, અને આ માણસોને ધમકી પણ આવે છે કે ખાવ હોય તો ખાવ નહીં કઈ નહીં, પાછી દાદાગીરી કરે છે, અને આ માણસ વર્ષોથી એવું કરે છે, એની ફરિયાદ ખૂબ આવે છે અને મુખિક પણ અમે ઘણી વાર જાણ કરી છે, તેમ છતાં પણ આ માણસો એના કડે કયા અધિકારી છે એ મારે જાણવું છે, જો અધિકારીઓ ના હોય તો એના અમે કાર્યવાહી કરે, નહીતર કાલથી અમે તમામ માણસો અમે અહીંયા આગળ ઉપવાસ ઉપર ઉતર મોમલદાર કચેરી જઈને અમે આત્મનિર્પણ કરશું, કારણ કે અહીંયા અધિકારીઓ આવી રીતે જો બેદરકારી દર્શાવે અને આવા લોકોને પોછા નાલતા હોય તો એ ચલાવી લેવાનું નથી। ધાનેરામાં અમે બેઠા છીએ એટલા સુધી લોકોને મરવા નહીં દઈએ, કારણ કે આવા ડુપ્લિકેટ વેચવા વાળાને જો કાયદેસરની કાર્યવાહી નહીં કરે તો અમારે કાયદો હાથમાં લેવો પડશે, એ ફરજ પડશે, અમારી મરતા લેવો પડશે। એટલે સરકારને મારી નમ્ર વિનંતી છે કે આવા આ માફિયોને તરત ટૂંક સમયમાં એની દુકાન સીલ કરે આ લોકડાઉન સમય તક અને એના અમે કાયદેસરની કાર્યવાહી થાય એવી જ મારી સરકારની વિનંતી છે।